દેશની રાજધાની દિલ્હીમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી હોય તેમ હોટલમાં લાગેલી આગ હજુ સુધી ભૂલાઈ નથી. ત્યાં આજે દિલ્હીના નારાયણનગર વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી. આગ લાગતાની સાથે નાસભાગ મચી ગઈ. આગની આ ઘટનામાં કોઈ ગજાનહાનીના સમાચાર નથી, તેથી હવે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે આગની ઘટના બની હતી. નારાયણનગર વિસ્તારની આર્ચીઝ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. લગભગ 20થી વધુ ફાયર ફાઈટરોની મદદથી આગ પર પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં કવાયત આરંભી હતી. ફેક્ટરીમાં આગ લાગી ત્યારે બંધ હતી. ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાથી નાસભાગ મચી ગઈ હતી. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગમાં ફેક્ટરીમાં રહેલો લાખોનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. દિલ્હીમાં છેલ્લા 3 દિવસમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે. દિલ્હીના કરોલ બાગમાં આવેલી હોટેલમાં આગ લાગી હતી. આ બનાવમાં 17 લોકોના મોત થયા હતા, જ્યારે ગઈકાલે બુધવારે પશ્ચિમપુરી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ બનાવમાં લગભગ 250 ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.